गुजरात विधानसभाની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને તેના માટેની તડામાર તૈયારી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કોઈ કચાસ બાકી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે આવો આપને જણાવીએ અહેવાલમાં। नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજગુરુ। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને તેની વચ્ચે આમ આદમી પાર્ટીએ પોતાના 10 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા જ રાજકીય ગરમાવો આવી ગયું છે। ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ તેના ધારાસભ્યોનું આંતરિક મૂલ્યાંકનની શરૂઆત કરી દીધી છે। વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે કવાયત તેજ કરી દીધી છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે, કેવી થિયરી અપનાવવામાં આવશે, કોને રિપીટ નહીં કરવામાં આવે, કયા આધારે ટિકિટની ફાળવણી કરવી તે તમામ બાબતને લઈને ભાજપ દ્વારા આંતરિક મૂલ્યાંકનની શરૂઆત કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે ધારાસભ્યોના પરફોર્મન્સના આધારે ટિકિટ ફાળવણી કરવામાં આવશે। ભાજપ દ્વારા ધારાસભ્યોની કામગીરી, કોરોના કાળમાં કરેલી કામગીરી વગેરેને જોઈને તેઓ આગળ રિપીટ કરવા કે નહીં તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે। તો આ તરફ ભાજપના કેટલાક ધારાસભ્યો સામે નો રિપીટનું જોખમ પણ તોડાઈ રહ્યું છે, કારણ કે આ વખતે ભાજપ નવા અને યુવા ચહેરાને વધુ સ્થાન આપે તેવી પૂરેપૂરી શક્યતા છે। ઉમેદવારોને નો રિપીટ થિયરીમાં પરફોર્મન્સને અગ્રિમતા આપવામાં આવશે। ધારાસભ્યોની 60 વર્ષથી વધારે ઉંમરને પણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે, તેમજ સ્થાનિક સમસ્યા હોય કે કોરોના સમયમાં તમામ બેઝ ઉપર પરફોર્મન્સ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે। ભાજપ દ્વારા વર્તમાન તમામ ધારાસભ્યોનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં નિષ્ક્રિય ધારાસભ્યોને રિપીટ ન કરવા માટે ભાજપે તૈયારી બતાવી છે। મહત્વનું છે કે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ચોકસાઈ રાખી રહી છે અને તેના માટે જ એમએલએનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને તેના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ કોને ટિકિટ આપવી અને કોને ન આપવી તેનો નિર્ણય કરવામાં આવશે। ગુજરાતના તમામ રાજકીય મહત્વના સમાચારથી અપડેટ રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।